हेलो विद्यार्थी मित्रों, आजनो आपणो टॉपिक छे वायरस। वायरस विषे तमे बधा लगभग घणो बधुं जाणी गया छो, परंतु अहींया वायरस टॉपिक नी अंदर आपणे थोड़ी डिटेल नी अंदर चर्चा करवानी छे कि वायरस केवी रचना धरावे छे, केवी रीते तेओ काम करे छे, केम ते सजीव छे के निर्जीव छे, आ बधा प्रश्नोनी चर्चा करीए छीए। परंतु ज्यारे व्हिटेकरे पांच सृष्टि वर्गीकरण पद्धति आपी त्यारे तेमणे वायरस, विरोइड, प्रायोन्स जेवा अकोशीय सजीवों अने लाइकेन जेवा सजीवों उल्लेख करेलो नथी, पण आपणे ए दरेके दरेक बाबतनो आपणे हवे उल्लेख करवानो छे। तो चालो आपणे शरूआत करीए छीए वायरसथी। आपणे एनी शरूआत करवा जईए छीए वायरस, पछी आपणे विरोइड ने प्रायोन्स पण जोईशुं। वायरस अकोशीय रचना छे, नॉन सेल्युलर रचना, એટલે કે અકોષીય રચના ધરાવતા સજીવો છે। વાયરસ અકોષીય રચના ધરાવતા સજીવો છે। હવે અકોષીય રચના ધરાવતા સજીવો છે તો એની વાત કરીએ તો તે કોષની બહાર નિષ્ક્રિય અને નિર્જીવ છે। નિષ્ક્રિય અને નિર્જીવ સ્ફટિકમય રચના ધરાવતા હોવાથી વર્ગીકૃત કરવામાં આવે છે। જીવંત કોષની બહાર નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવવાથી જ વર્ગીકૃત કરવામાં આવે છે। તેઓ એકવાર યજમાન કોષના સંપર્કમાં આવે અને એને ચેપ લગાડે ત્યારે તે યજમાન કોષના વ્યવસ્થા તંત્રનો ભાગ બની જાય અને આપમેળે જ સ્વયંજનિત થઈ જાય, એટલે કે એકના બે, બેના ચાર, ચારના આઠ એમ થઈ અને યજમાન કોષને મારી નાખે છે। આ વાયરસ છે, અહીંયા આ વાયરસની આકૃતિ મેં અહીંયા આપેલી છે। આ એક એચઆઈવી વાયરસ છે, આ એક કોરોના ડિઝીઝ જે અત્યારે હાલમાં છે એની આકૃતિ મેં આપેલી છે। આ જે વાયરસો છે, વાયરસ શું કરે છે તો કે યજમાન કોષના વ્યવસ્થા તંત્રનો ભાગ બની જાય, યજમાન કોષ સાથે જોડાઈ જાય અને યજમાન કોષને સૌથી પહેલાં ચેપ લગાડે, એના વ્યવસ્થા તંત્રનો ભાગ બની જાય એટલે કે એના અંદર દાખલ થઈ જાય અને આપમેળે સ્વયંજનિત થાય અને જે યજમાન કોષના સંપર્કમાં આવે યજમાન કોષને મારી નાખે અને પોતે પોતાનું સ્થાન લઈ લે છે। એટલા માટે આપણી બુકમાં એક ક્વેશ્ચન આપ્યો છે કે વાયરસ સજીવ છે કે નિર્જીવ, તો યાદ રાખવાનું વાયરસ જ્યારે દેહની બહાર હશે તો નિર્જીવ અને નિષ્ક્રિય, પણ જો તે સજીવ કોષના સંપર્કમાં આવશે તો તે સજીવ થઈ જાય છે। એટલે કહી શકાય છે કે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે। કદાચ કારણ પણ પૂછી શકે વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે। ઓકે મિત્રો, આગળ જુદા જુદા વૈજ્ઞાનિકોએ વાયરસ બાબતે ચર્ચા કરી છે, એમાં સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ પાશ્ચર, પાશ્ચરે કીધું કે વાયરસ નામનો અર્થ વિષ અથવા તો ઝેરી રસાયણ એવો આપવાનો આવે, વેનમ ઓર પોઈઝનસ ફ્લુઇડ, એટલે કે વિષ અથવા તો ઝેરી રસાયણ તરીકે પાશ્ચરે દર્શાવ્યું। ત્યારબાદ ડી જે ઇવાનોસ્કી અથવા તો આપણી બુકમાં આપ્યું છે એમ દિમિત્રી ઇવાનોસ્કી 1892 માં કેટલાક સૂક્ષ્મજીવો જોયા કે જે તમાકુમાં કિરમીર રોગ, કિરમીર રોગ એટલે મોઝેક ડિસીઝ ઓફ ટોબેકો, મોઝેક ડિસીઝ ઓફ ટોબેકો પેદા કરતા હતા। કેટલાક રોગકારકો જોયા, સૂક્ષ્મજીવો જોયા કે જે મોઝેક ડિસીઝ ઓફ ટોબેકો એટલે કે તમાકુની અંદર મોઝેક ડિસીઝ ઓફ ટોબેકો કિરમીર રોગ પેદા કરતા હતા એના રોગકારક સજીવ તરીકે ઓળખાવ્યા, ડી જે ઇવાનોસ્કી। કેટલાક સૂક્ષ્મજીવોને તમાકુમાં કિરમીર રોગ થવા માટે જવાબદાર ગણાવ્યા, જેને આપણે મોઝેક ડિસીઝ ઓફ ટોબેકો તરીકે પણ ઓળખીશું અને એ રોગકારક સજીવ તરીકે ઓળખા, અને એ રોગકારક સજીવો પર જ્યારે એમણે પ્રયોગ કર્યો તો તે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ શકતા હતા, બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ શકતા હતા। એટલે એક વાત થઈ ગઈ કે તે બેક્ટેરિયા કરતાં પણ ખૂબ જ નાના દેખાતા હતા, ખૂબ જ નાના દેખાતા હતા। ત્યારબાદ બીજા એક વૈજ્ઞાનિક થયા જેમનું નામ હતું 1898 ની અંદર એમ ડબલ્યુ બેઝેનરિક નામના જે વૈજ્ઞાનિક થયા, એમણે 1898 માં તમાકુનો એક રોગગ્રસ્ત છોડ લીધો, અને એ છોડનું એનાલિસિસ કર્યું, નિષ્કર્ષણ કર્યું, પૃથક્કરણ કર્યું અને એમણે જોયું કે જે તંદુરસ્ત છોડને ચેપ લગાડે છે, એમણે જોયું કે નિષ્કર્ષણ કર્યું
અને એ જે નિષ્કર્ષણ કરતા એ જે ઘટકો હતા એમણે તંદુરસ્ત છોડ પર લગાડ્યા, તો એ તંદુરસ્ત છોડ પણ રોગી થયો એટલે કે બીમાર થયો, ડિસીઝ થયો, તો એ તંદુરસ્ત છોડને ચેપ લગાડે છે. એટલે એમણે કીધું કે આ જે રસાયણ છે એ ચેપકારક જીવંત રસાયણ છે. હા, એણે નામ આપ્યું આ ચેપકારક જીવંત રસાયણ. તે રસાયણને તેમણે ચેપકારક જીવંત રસાયણ ક્વોન્ટોઝિયમ વાયવમ ફ્લુઇડમ કીધું, ક્વોન્ટોઝિયમ વાયવમ ફ્લુઇડમ તરીકે ઓળખ્યું. ઓકે, એફ ડબલ્યુ બેઝનરી કે 1898માં તમાકુના રોગગ્રસ્ત છોડનું નિદર્શન કર્યું અને જે તંદુરસ્ત છોડને ચેપ લગાડે છે એ રસાયણને એમણે જીવંત રસાયણ ક્વોન્ટોઝિયમ વાયવમ ફ્લુઇડમ તરીકે ઓળખવામાં આવ્યું. કોણે? એમ ડબલ્યુ બેઝનરી. સૌ પ્રથમ ટોબેકો ડિઝીઝ, મોઝેક ડિઝીઝ ઓફ ટોબેકોની અંદર કોણે જોઈ? ડીજે ઇવાનોસ્કી. 1898માં કોણે નિષ્કર્ષણ કર્યું? તો એમ ડબલ્યુ બેઝનરી. ઓકે, ત્યારબાદ પ્રયોગો આગળને આગળ ચાલતા રહ્યા. પ્રયોગ આગળ ચાલ્યા ત્યારબાદ ડબલ્યુ એમ સ્ટેનલી એ 1935માં દર્શાવ્યું કે વાયરસને સ્ફટિકમય બનાવી શકાય, વાયરસને સ્ફટિકમય બનાવી શકાય, અને આ સ્ફટિકો મુખ્યત્વે પ્રોટીન ધરાવે છે. આ સ્ફટિકો શું ધરાવે છે? પ્રોટીન ધરાવે છે, જેઓ ચોક્કસ યજમાન કોષની બહાર નિષ્ક્રિય છે. યજમાન કોષની બહાર નિષ્ક્રિય છે, પણ જો તે યજમાન કોષના સંપર્કમાં આવે તો સક્રિય થઈ જાય છે. એ માટે વાયરસને અવિકલ્પી પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખો કે ભાઈ વાયરસને અવિકલ્પી પરોપજીવી તરીકે કેમ ઓળખવામાં આવે છે? કે 1935માં દર્શાવ્યું કે વાયરસને સ્ફટિકમય બનાવી શકાય અને આ સ્ફટિકો મુખ્યત્વે પ્રોટીન ધરાવે છે અને તેઓ ચોક્કસ યજમાન કોષની બહાર નિષ્ક્રિય અને એના સંપર્કમાં આવતા સક્રિય, માટે એને અવિકલ્પી પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, હવે વાયરસનું બંધારણ કેવું હોય, કયા ઘટક હોય એની ચર્ચા કરીએ. કે ભાઈ વાયરસમાં પ્રોટીન તો હોય, આ ઉપરાંત જનીન દ્રવ્ય પણ ધરાવે. જનીન દ્રવ્ય ધરાવે એટલે તરત આપણને ખબર પડે કે તે કાં તો આરએનએ હશે કાં તો ડીએનએ. આરએનએ કે ડીએનએ હોઈ શકે, પણ કોઈ પણ વાયરસમાં આરએનએ તથા ડીએનએ બંને એક સાથે હોઈ શકતા નથી. જનીન દ્રવ્ય ધરાવે, બંને એક સાથે હોતા નથી. વાયરસમાં જે જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયો પ્રોટીન છે, ન્યુક્લિયો પ્રોટીન એટલે યાદ રાખવાનું, ન્યુક્લિયો પ્રોટીન ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે શું છે? ન્યુક્લિયો પ્રોટીન. ન્યુક્લિયો પ્રોટીન એટલે શું? તો ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન. અને આ જનીન દ્રવ્ય ચેપી છે. કેવું છે આ જનીન દ્રવ્ય? કેવું છે? ચેપી છે. સામાન્યત જો વાયરસ વનસ્પતિને ચેપ લગાડે તો તે એકલ શૃંખલામય આરએનએ ધરાવે. જો તે વનસ્પતિને ચેપ લગાડે તો તે એકલ શૃંખલામય આરએનએ, જેને સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ પણ કહે છે. અને જે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે તેઓ એક કે એકલ શૃંખલામય આરએનએ કે બેવડી શૃંખલામય આરએનએ, એટલે કે એકલ શૃંખલામય આરએનએ કે બેવડી શૃંખલામય આરએનએ તથા બેવડી શૃંખલામય ડીએનએ ધરાવે છે. એટલે કે જે વાયરસ વનસ્પતિઓને ચેપ લગાડે તે એકલ શૃંખલામય સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ, અને જે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે તે સિંગલ કે ડબલ સ્ટ્રેન્ડ આરએનએ અથવા ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ ધરાવે છે. તો બધા ક્વેશ્ચન્સ છે, ક્વેશ્ચન્સને તમે ધ્યાનની અંદર રાખજો. હવે આગળ જઈએ કે ભાઈ આગળ મુદ્દો છે બેક્ટેરિયલ વાયરસ અથવા બેક્ટેરિયોફેજ વાયરસ. એટલે વ્યાખ્યા યાદ કરવાની, બેક્ટેરિયાને ચેપ લગાડતા વાયરસ, આ આકૃતિ અહીંયા બેક્ટેરિયોફેજની આપી છે. બેક્ટેરિયાને ચેપ લગાડતા વાયરસને બેક્ટેરિયલ વાયરસ કે બેક્ટેરિયોફેજ વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. આ જે બેક્ટેરિયોફેજ છે એની અંદર બેવડી શૃંખલામય ડીએનએ ધરાવતા વાયરસ છે. સામાન્ય રીતે બેવડી શૃંખલામય ડીએનએ વાયરસ છે. આ જે વાયરસ, જે વાયરસ છે બેક્ટેરિયોફેજ, એની ફરતે પ્રોટીનનું આવરણ છે જેને કેપ્સિડ કહેવાય છે. આ પ્રોટીનનું આવરણ છે જેને આપણે કેપ્સિડ તરીકે ઓળખીએ છીએ. અને કેપ્સિડ એ શેનું બનેલું છે? તો કેપ્સોમિયર. કેપ્સિડ એ કેપ્સોમિયર કહેવાતા નાના નાના ઉપ એકમોનું બનેલું હોય છે. કેપ્સિડની અંદર પ્રોટીન, વાયરસની ફરતે જે આવરણ આવેલું છે, આવરણ એ કેપ્સિડનું બનેલું છે. કેપ્સિડ શેનું બનેલું છે? તો કેપ્સોમિયર તરીકે ઓળખાતા નાના એકમોનું બનેલું છે. અને કેપ્સિડ એ
કેપ્સિડ એ ન્યુક્લિક એસિડને સુરક્ષિત કરે છે, એટલે કે આના અંદર જે ન્યુક્લિક એસિડ રહેલું હોય એને આ કેપ્સિડ શું આપે છે, રક્ષણ આપે છે. કેપ્સોમિયર કુંતલમય કે બહુફલકીય ભૌમિતિક સ્વરૂપમાં ગોઠવાયેલું હોય છે. તે કુંતલમય હોય એટલે હેલિકલ, અને આપણે બહુફલકીય એટલે કે પોલીહેડ્રલ ભૌમિતિક સ્વરૂપની અંદર પણ હોય છે. અહીંયા બેક્ટેરિયોફેજની આકૃતિની થોડીક ચર્ચા કરી લઈએ, કેમ કે જરૂરી છે આપણા માટે. આ જે ભાગ દેખાય છે એને શીર્ષ કહીશું, આ જે ભાગ દેખાય છે એને ગ્રીવા કહીશું, આ જે ભાગો દેખાય છે એને પુચ્છ તંતુઓ તરીકે આપણે ઓળખીએ છીએ, અને આ જે બધો ભાગ જે દેખાય છે એને આવરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ શીર્ષ, પછી ગ્રીવા, આવરણ અને પુચ્છ તંતુઓ ધરાવતી સરસ મજાની સમજૂતી મેં તમને આપી છે. વાયરસ દ્વારા રોગો થાય છે આપણે જાણીએ છીએ. હાલની અંદર આપણે પેન્ડેમિક જાણીએ છીએ કે ભાઈ કોરોના વાયરસ દ્વારા હાલની પરિસ્થિતિની અંદર આપણે અનુભવી રહ્યા છીએ. તો વાયરસ દ્વારા ઘણા બધા રોગો થાય છે, એમાં કેટલાક રોગો જીવલેણ છે, તો એની ચર્ચા કરીએ. કેટલાક ઉદાહરણો લઈએ કે ભાઈ ગાલ પચોડ્યું, જેને આપણે લાપોટિયું કહીએ છીએ, બળિયા, વિષરપિકા એટલે હર્પિસ, વિષરપિકા, હર્પ્સ, બરાબર, અને શરદી સાથેનો ચેપી તાવ જેવા રોગો વાયરસના કારણે થાય છે. મનુષ્યમાં એક રોગ છે એઇડ્સ, જેનું પૂરું નામ આપણને આવડતું હશે, આપણે ભણ્યા છીએ નીચલા ધોરણમાં, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, આ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી જે સિન્ડ્રોમ છે એઇડ્સ, એ પણ વાયરસ, કયા વાયરસ દ્વારા થાય, તો એ પણ મેં લખી દીધું છે, એચઆઈવી, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, એચઆઈવી દ્વારા થાય છે. તો આ મનુષ્યોને થતા કેટલાક રોગો છે જે વાયરસ દ્વારા થાય. અહીંયા એઇડ્સની આકૃતિ મેં એઇડ્સ વાયરસની, એચઆઈવી વાયરસની આકૃતિ આપી છે. સાથે સાથે વનસ્પતિઓમાં પણ કિર્મિ, હમણાં જ આપણે જોયું મોઝેક ડિઝીઝ ઓફ ટોબેકો, પર્ણવલન, પર્ણ વળી જવું, પર્ણ કુંઠિત થવું, કુંચન થવું, પાંડુ વર્ણ, રંગ પીળા રંગનો થવો, શીરા જે છે એ શીરાની વાત કરીએ તો શીરા જે સ્પષ્ટ હોવી જોઈએ, સ્પષ્ટ રહેતી ને ક્લિયરિંગ થઈ જાય, આખી વામનતા એટલે ઠીંગણાપણોને વૃદ્ધિ, કુંઠિત વગેરે જેવા ચિહ્નો વનસ્પતિઓની અંદર પણ થાય છે, એ પણ વાયરસ દ્વારા થાય છે. એટલે કે વાયરસ દ્વારા આ રોગો થાય છે. ઓકે મિત્રો, પ્રાણીઓ અને વનસ્પતિઓ બંનેમાં વાયરસ દ્વારા રોગો થાય છે, જેની પણ આપણે ચર્ચા કરી લીધી, ખૂબ સરસ અને સીધી સમજૂતી આપી છે, ધ્યાનથી જોશો એટલે આવડી જશે.